થરાદ એસટી નિગમ દ્વારા ગુજરાત સ્થાપના દિન અને ગુજરાત એસટી સ્થાપના દિન અને વિશ્વ કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી. વિશ્વ કામદાર દિવસ અને એસટી નિગમના સ્થાપના દિન અને ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે થરાદ એસટી વિભાગ દ્વારા ડ્રાઈવરની સલામતી અને વ્યસન મુક્તિ અને શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીને પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલનપુર વિભાગીય ઇજનેરી શ્રી સોલંકી સાહેબ, ડેપો મેનેજર શ્રી થરાદ કેએમ ભટ્ટ, રેફરલ હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર માથુર, બ્રહ્માકુમારી બેન શ્રી પુષ્પાબેન શાસ્ત્રી, સિદ્ધરાજસિંહ, ભારત વિકાસના પરિષદના થરાદ તાલુકાના પ્રમુખ ઠાકરસિંહભાઈ, આરએસએસના કાર્યકર્તા શ્રી કાશીરામભાઈ, ડોક્ટર શ્રી રાજપૂત સાહેબ તથા થરાદ એસટી વિભાગના કર્મચારી હાજર રહ્યા હતા. આ પ્રસંગે બ્રહ્માકુમારીના પુષ્પાબેન દ્વારા ડ્રાઈવર ભાઈઓને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું અને મનની શાંતિ માટે અને આત્માની શુદ્ધિ માટે પરમાત્મા વગર કોઈનો આરો નથી. વધુમાં શાસ્ત્રીએ જણાવ્યું હતું કે એસટી નિગમના કર્મચારીઓ પ્રમાણિક હોય છે, તેનો દાખલા રૂપી ઉદાહરણ આપ્યું હતું કે જો કોઈના પૈસા દાગીના જો બસમાં ભૂલી જાય તો ડ્રાઈવર કંડક્ટર પ્રમાણિકતા બતાવીને મુસાફરને પરત કરતા હોય છે અને તેમની પ્રમાણિકતા દાખવતા હોય છે. થરાદ રેફરલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર માથુર સાહેબે જણાવ્યું હતું કે વ્યસનથી દૂર રહેવું પડે, જેમ કે ગુજરાતમાં દારૂની બંધી છે, છતાં લોકો ગુજરાતમાં દારૂ પીએ છે. આપણે મનને મક્કમ રાખવું જોઈએ અને આવા વ્યસનોથી દૂર રહેવું જોઈએ. વધુમાં ડોક્ટર સાહેબે જણાવ્યું હતું કે અત્યારે ગરમી ખૂબ જ વધારે પડી રહી છે, ત્યારે લૂથી બચવા માટે ઠંડા પાણીવાળું કપડું માથા પર મૂકવું અને વધારે જરૂર જણાય તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી. આ પ્રસંગે એસટી નિગમમાં સારી કામગીરી કરનાર કર્મચારીઓને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે ગુજરાત એસટી નિગમના 59 વર્ષ પૂરા થયા તેની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. દિન નિમિત્તે, ગુજરાત એસટી નિગમના સ્થાપના દિન નિમિત્તે તેમજ વિશ્વ શ્રમિક દિન નિમિત્તે એક નાનકડા કાર્યક્રમનું આયોજન કરેલ હતું, જેમાં કર્મચારીઓને ORSનું વિતરણ કરવામાં આવેલ. આ સાથે જેમણે સારી કામગીરી કરી છે એવા વર્ષ 2018-19 સારી કામગીરી કરતા ડ્રાઈવર કંડક્ટર તેમજ મિકેનિક ભાઈઓને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. આ ઉપરાંત એમની હેલ્થ રિલેટેડ ORS પાઉચનું પણ વિતરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમના આયોજનના અધ્યક્ષ શ્રી વિભાગીય યાંત્રિક ઇજનેર શ્રી આ કાર્યક્રમમાં હાજર રહેલ. આ સાથે રેફરલના અધ્યક્ષ ડૉક્ટર શ્રી માથુર સર પણ આ કાર્યક્રમમાં હાજર રહેલ, તેમજ જુદી જુદી ધાર્મિક સંસ્થાઓમાંથી પણ ઉપસ્થિત રહી અને ડ્રાઈવર ભાઈઓ તેમજ કંડક્ટર ભાઈઓ અને ડેપોના અન્ય કર્મચારીઓને સેફ્ટી રિલેટેડ તેમજ વ્યસન મુક્તિ અંતર્ગત ખૂબ સારી એવું પ્રવચન અને તેમણે પોતાનું સ્પીચ આપી અને માર્ગદર્શન પૂરું પાડેલ છે. આ સાથે અમે તમામ કર્મચારીઓને એક પ્રતિજ્ઞા પણ લેવડાવેલ છે એવું આ નાનકડા કાર્યક્રમનું આજે થરાદ કેન્દ્ર ખાતે આયોજન કરેલ, જેનાથી કર્મચારી ભાઈઓમાં જાગૃતિ આવેલ, અકસ્માત જેવા બનાવો ના બને તે માટેનું આ એક સુંદર આયોજન હતું. અને તે આયોજનના ભાગરૂપે જુદા જુદા વક્તાઓએ પોતાનો કિંમતી સમય આપી અને ડ્રાઈવર કંડક્ટર ભાઈઓ તેમજ અન્ય કર્મચારી ભાઈઓને સારું એવું માર્ગદર્શન પૂરું પાડેલ હતું. વિભાગીય યાંત્રિક ઇજનેર એસટી પાલનપુર, આજ રોજ થરાદ ડેપો ખાતે 1/5/60 ગુજરાત સ્થાપના દિવસની જે ઉજવણીના કાર્યક્રમ નિમિત્તે ગુજરાત ની સ્થાપના દિવસના દિવસે ગુજરાત એસટી નિગમની પણ સ્થાપના થયેલી, એટલે ગુજરાત સ્થાપના, ગુજરાત એસટી સ્થાપના તેમજ વિશ્વ કામદાર દિવસ ત્રિવિધ કાર્યક્રમના ઉજવણીના ભાગરૂપે આજે થરાદ ડેપોની અંદર કર્મચારીઓ તેમજ થરાદ તાલુકાના પદાધિકારીઓ, ધાર્મિક સંસ્થાના બ્રહ્મકુમારીના પ્રતિનિધિથી સૌએ ભાગ લઈને એક આજે એક કામદારોને તેમજ મુસાફરોને મુસાફરીને એક વિશ્વાસ બેસે કે એસટીની મુસાફરી એ સલામત મુસાફરી છે. તેના ભાગરૂપે આજે તમામ અધિકારીઓશ્રીએ સલામતી બાબતે, વ્યસન મુક્ત બાબતે સૌને સલાહ સૂચન આપીને અમારા કામદારોને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. એ બદલ અહીંના તમામ અધિકારી અને જે કર્મચારીઓએ ઉત્સાહ દાખવીને આ કાર્યક્રમનો એક ઉત્સવ બનાવ્યો છે એ ગુજરાત સ્થાપના દિન નિમિત્તે સરાહનીય છે. થરાદ ડેપોની અંદર એક આજે વિશ્વ કામદાર દિવસ નિમિત્તે 2018-19 વર્ષ દરમિયાન
ડ્રાઈવરો જે સૌથી વધુ KMPL લાવે એક્સપ્રેસમાં ફરતા તેમજ લોકલમાં ફરતા, એક્સપ્રેસમાં 3 ડ્રાઈવર, લોકલમાં 3 ડ્રાઈવર, તે જ રીતે સૌથી વધુ આવક કંડક્ટર ભાઈઓ જે લાવે છે એક્સપ્રેસ અને લોકલમાં, એ રીતે 6 કંડક્ટરો અને મિકેનિકની અંદર જે એક સારામાં સારી કામગીરી કરીને સેફટી અને સલામતીને ધ્યાને રાખીને જે કંઈ કામગીરી કરી રહ્યા છે એ તમામ 5 મિકેનિક ભાઈઓને, તમામને આખા વર્ષ દરમિયાન કરેલી કામગીરીને પ્રશંસારૂપ પ્રમાણપત્ર આજે ડેપો મેનેજર થરાદ દ્વારા આપવામાં આવેલા.